नमस्कार विद्यार्थी मित्रों, बीमड़ा विद्यालय ए क्लास में आप सर्वे हार्दिक स्वागत है। आज आप अहवाल लेखन अभ्यास करीशू। आज वीडियो की अंदर आप अहवाल लेखन बोर्ड एग्जाम में पूछाय से तो यह अभ्यास करीशू। अहवाल लेखन लगती वक्त कई बाबत ध्यान में राखी ए फरी एक बार आप जी लीए तो अहवाल एटले कोई प्रसंग घटना के कार्यक्रम की हकीकत जणावी घटना वर्णन करूँ। अहवाल वाँचवाथी जे अहवाल वाँचे ए अहवाल वाचक ने कार्यक्रम प्रसंग के घटना विषय की साची और महत्वनी विगत मिली सके। आ अहवाल केवी रीते लखाय ते समझिए। अहवाल संपूर्णपणे तटस्थ आलेखन होय छे। એમાં અહેવાલ લખનારના દ્રષ્ટિકોણ અભિપ્રાય કે મંતવ્યને કોઈ અવકાશ હોતો નથી। અહેવાલ લખનાર વ્યક્તિ પોતાનો વિચાર એમાં રજૂ કરી શકતો નથી, એને પોતાના અભિપ્રાયને કોઈ અવકાશ હોતો નથી। અહેવાલમાં કાર્યક્રમ પ્રસંગી ઘટનાનું યથાતથ નિરૂપણ અપેક્ષિત છે। અહેવાલમાં વિગતોનું સચોટ અને ટૂંકું વર્ણન કરવામાં આવે છે। જે દિવસનો કાર્યક્રમ હોય તેના તારીખ દિવસ અને સમયગાળો ચોકસાઈપૂર્વક નોંધવા। પ્રસંગ ઘટના કે કાર્યક્રમની વિગતોને ક્રમિક નોંધ લેવી। અગત્યની વિગતો ચૂકી ન જવાય તેની કાળજી ખાસ રાખવી અનિવાર્ય છે। જે કોઈ મુખ્ય વક્તા હોય તેમના વ્યાખ્યાનમાં જણાયેલી મહત્વની સારરૂપ વિગત અવતરણ રૂપે લઈ શકાય। અહેવાલની ભાષા અને સાહિત્ય રૂપો કરતાં અલગ હોય છે તે ખાસ ધ્યાન રાખવું। પરિચિત શબ્દો ધરાવતી સાદી અને સરળ ભાષા અહેવાલની હોવી જોઈએ। અલંકારોવાળી ભાષાનો ઉપયોગ અહેવાલમાં ન કરવો જોઈએ। આવશ્યકતા અનુસાર બે કે ત્રણ ફકરામાં અહેવાલ સમાઈ જવો જોઈએ। બિનજરૂરી લંબાણ પુનરાવર્તન અહેવાલને શિથિલ પાડી શકે છે। તમારી શાળામાં કોઈ કાર્યક્રમ થાય કે તમે ક્યાંય મુલાકાતે ગયા હોય તો તમે એનો અહેવાલ લખી શકો છો। તમે જોયેલા કોઈ પ્રસંગનો પણ અહેવાલ લખી શકો છો। હવે આપણે જોઈએ અહેવાલ તો તમારી શાળામાં SSCના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજાયેલો તો આ વિદ્યાર્થીઓની વિદાય આપવા યોજાયેલા પ્રસંગને આલેખતો અહેવાલ આશરે 100 શબ્દોમાં તૈયાર કરો। તો SSCના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ એવું ટાઇટલ આપવું ફરજિયાત છે। વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર ટાઇટલ ફરજિયાત આપવું જોઈએ। પછી તારીખ અને સ્થળ ફરજિયાત લખવું જોઈએ। અહેવાલ કઈ તારીખ, આપણે કઈ ઘટના એટલે કયા પ્રસંગનો અહેવાલ લખીએ છીએ અને કઈ જગ્યાએ આ પ્રસંગ બન્યો હતો, કઈ જગ્યાએ આ ઘટના બની હતી, એ સ્થળ અને સમય અહેવાલ માટે બહુ જ અગત્યના છે। આપણે અહેવાલ 11 તારીખે લખીએ છીએ તો ઘટના 10 તારીખે બનેલી છે। આ પ્રસંગ 10 તારીખે ઉજવાયો હતો તો તારીખ 10/2/2020 રોજ SSCના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો। જુઓ કઈ તારીખ લીધી કે 11 તારીખે આજે આપણે અહેવાલ લખવા બેઠા તો એના આગલા દિવસે આ પ્રોગ્રામ થઈ ગયો। તો 10/2/2020 રોજ SSCના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ શાળાના પ્રાર્થના ખંડમાં યોજવામાં આવ્યો હતો। આ માટે પુષ્પમાળાઓ અને આસુપાલવના તોરણ વડે પ્રાર્થના ખંડને સરસ રીતે શણગારવામાં આવ્યો હતો। ભાઈ 10મા ધોરણના વિદ્યાર્થીઓ, એમનો આજે વિદાય પ્રસંગ છે તો એની ખુશીમાં આસોપાલવના તોરણ અને પ્રાર્થના ખંડને સરસ રીતે શણગારવામાં આવ્યું હતું।
मुख्य मेहमान श्री नरेनभाई शाह आवी पहोंचता सौए तेमनुं उष्माभर्युं अभिवादन कर्युं। मंत्रो अने प्रार्थनाथी विदाय समारंभ शुरू थयो। अमारा वर्ग शिक्षक श्री महेशभाई बसवेचाए स्वागत प्रवचन कर्युं। विद्यार्थीओनुं अने मेहमानोनुं गुलाबना फूलोथी स्वागत करवामां आव्युं। अमारा आचार्य श्री गोविंदभाई पटेल मेहमानश्रीओनो टूंको परिचय आप्यो। अमारा वर्गना चार विद्यार्थीओ शाला जीवनना पोताना अनुभव वर्णव्या। तेमणे शाळामांथी प्राप्त थयेला संस्कारो जीवनभर जाळवी राखवानो पोतानो संकल्प जाहेर कर्यो। हवे विद्यार्थी मित्रों तमे अहेवाल लखती वखते क्रम खास याद राखी अने लखवानो। कदाच कोई शिक्षकनुं नाम आगा पाछू होय तो नाम चाले, पण क्रम प्रार्थना पहला थई हती तो पहला प्रार्थना पछी स्वागत। अमारा वर्गना चार विद्यार्थीओ शाळा जीवनना पोताना अनुभवो वर्णव्या। तेमणे शाळामांथी प्राप्त थयेला संस्कारो जीवनभर जाळवी राखवानो पोतानो संकल्प जाहेर कर्यो अने शाळा जीवन दरमियान थयेली भૂલો બદલ ક્ષમા યાચના કરી। અમારા શિક્ષકોએ અમને SSCની પરીક્ષા માટે શુભેચ્છાઓ પાઠવી અને સારા નાગરિક બનવાની શિખામણ આપી। મુખ્ય મહેમાન શ્રી રમેશભાઈ શેઠે વિદ્યાર્થીઓને એમનું વિદ્યાર્થી જીવનનો સર્વશ્રેષ્ઠ સમય ગણાવ્યો। તેમણે તેમની જીવન ઉપયોગી ઘણી બાબતોની માહિતી આપી। તેમણે નીતિપરાયણ જીવન જીવવાનું અમને બોધ આપ્યું। અંતમાં અમારા આચાર્યએ અમને આશીર્વચન આપી કાર્યક્રમનું સમાપન કર્યું। કાર્યક્રમના અંતે સૌને આઈસ્ક્રીમનું વિતરણ કરવામાં આવ્યું અને આઈસ્ક્રીમ ખાઈને ભારે હૈયે શાળાની વિદાય લીધી। પણ કાર્યક્રમના અંતમાં તમે અહેવાલ લખતા હો અને કદાચ આઈસ્ક્રીમ ના ખાધી હોય અને પૌવા ખાધા હોય તો અહેવાલની અંદર તમે એવું લખી શકો કે ભાઈ એ દિવસે અમે પૌવા ખાધા, જે બી એમ તમારી ઈચ્છા પ્રમાણે એમ। અંત કેવી રીતે પ્રોગ્રામનું પૂર્ણાહુતિ કેવી રીતે થાય એ લખવું જરૂરી છે। એટલે વિદ્યાર્થી મિત્રો અહેવાલ ટૂંકો સાદો અને સરળ, સારા અક્ષરે જોડણીની ભૂલ ન થાય એ રીતે પૂરા માર્ક્સ મળે એનું ધ્યાન રાખી અને સરસ પરીક્ષામાં લખવાનું। પરીક્ષાની અંદર પૂછાઈ શકે એવા અહેવાલોને જોઈએ તો આપણે તમારી શાળાની અંદર યોજાયેલ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ લખો। હવે દર વખતે શિક્ષક દિનની ઉજવણી આપણી શાળાની અંદર થાય છે, હવે એ શિક્ષક દિનની ઉજવણીનો અહેવાલ લખવાનો હોય તો દરેક વિદ્યાર્થીને એકદમ સરસ લખતા આવડે, ભાઈ પોતે શિક્ષક દિનના દિવસે શાળામાં એ દિવસે કેવી રીતે પોતાનો આખો દિવસ પસાર કર્યો હતો। તો 5 સપ્ટેમ્બરે શિક્ષક દિન આવે છે તો આપણે 6 સપ્ટેમ્બરે અહેવાલ લખી, ભાઈ 6 સપ્ટેમ્બર 2020 ઉમળા વિદ્યાલય આ દિવસે 5 સપ્ટેમ્બરે દર વર્ષે અમારી શાળાની અંદર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે। આ વખતે પણ અમારી શાળાની અંદર શિક્ષક દિનની ઉજવણી કરી હતી। અમે શાળામાં દરેક વિદ્યાર્થીઓએ શિક્ષક દિનમાં ભાગ લીધો હતો અને અમારામાંથી જ શિક્ષક વિદ્યાર્થીઓ શિક્ષક બન્યા હતા એ નવા બનેલા વિદ્યાર્થીઓ જ અમને આખો દિવસ અભ્યાસ કરાયો હતો। અમારા વિદ્યાર્થીઓમાંથી જ એક પટ્ટાવાળા બન્યા હતા, એક આચાર્ય બન્યા હતા એ દિવસે। સંપૂર્ણ એ દિવસ દરમિયાનનું આયોજન વિદ્યાર્થીઓએ કર્યું હતું। અમને નવા બનેલા શિક્ષકો પાસેથી ભણવાની ખૂબ મજા આવી હતી અને 5 સપ્ટેમ્બરે સવારે 9 વાગે અમારી શાળામાં ઉમંગભેર શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી હતી। તમે જે પ્રોગ્રામ જે રીતનું આયોજન કરો એ રીતનું તમારી મૌલિક ભાષામાં લખવાનું। આ પ્રસંગે શિક્ષક દિન સમારંભમાં અધ્યક્ષપદે સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી આર્ટ્સ કોલેજના મનીષાબેનને બોલાવવામાં આવ્યા હતા। એમને વિદ્યાર્થીઓ
ઓને સરસ મજાની સમજૂતી આપી હતી. સરસ્વતી દેવીની પ્રાર્થનાથી કાર્યક્રમની શરૂઆત કરી. શાળાના વિદ્યાર્થીઓએ સ્વાગત ગીત રજૂ કર્યું. શાળાના આચાર્ય એ દીપ પ્રાગટ્ય કર્યું. આમ શિક્ષક દિનનું મહત્ત્વ સમજાવ્યું. નવા બનેલા શિક્ષકોએ પોતાના આખા દિવસ દરમિયાનના અનુભવોની રજૂઆત કરી. છેલ્લે બધાએ નાસ્તો કરીને પ્રોગ્રામ